નમસ્કાર મિત્રો, હું છું આપણો દોસ્ત નીરવ વાઘેલા. બધાના જય માતાજી, જય મા ખોડિયાર. અને આજના નવા વ્લોગમાં બધાનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે અમે છીએ ભાવનગર રેલવે સ્ટેશને. સવારના વાગી ગયા છે 5:30, ને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા ગામ ધંધુકા. એટલે ધંધુકા અમારું ગામ નથી, પણ ધંધુકા સુધી ટ્રેન જશે ને ત્યાંથી પછી અમારા ગામ જવાનું છે. અને ખરેખર દિલથી ખૂબ જ થેન્ક યુ સો મચ, ખૂબ જ ધન્યવાદ અમારા રવિ મામા કે જેમને અમને ખૂબ જ ભાવનગરમાં ફરાવ્યા છે, બધું બતાવ્યું છે. અને અત્યારે પણ સવારમાં વહેલા 5 વાગે ઉઠીને અમને અહીંયા મૂકવા આવ્યા છે, તો થેન્ક યુ સો મચ. અને હજી પણ આગળ અમે જે સફર કરીશું એ તમને બ્લોગમાં બતાવતા રહીશું, તો બના રહેજો બ્લોગમાં. ફાઇનલી અત્યારે ભાવનગરથી ટ્રેન ઉપડી ગઈ છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ધંધુકા. અને આજે સફરમાં ખૂબ જ મજા આવવાની છે, કારણ કે આમ તો નાના હતા ત્યારે બેઠા હતા, પણ બહુ વર્ષો પછી આજે ટ્રેનમાં અમે બેઠા છીએ. અમારા હરમાનભાઈ પણ બેસી ગયા છે અને આજના સફર, એટલે બોલો શાહરૂખ ખાન જેવી એને ફિલિંગ આવે છે. પણ આજના સફરમાં ખરેખર ખૂબ જ મજા આવવાની છે. અને અત્યાર સુધી બસમાં બેસી લીધા, ટુ વ્હીલરમાં ભરી લીધું અને હવે ટ્રેનમાં બેઠા છીએ. અને એક છેલ્લી સરપ્રાઈઝ છે તમારા માટે, એ અમે ધંધુકા પહોંચીને જણાવીશું. તમને બતાવતા રહીશું, બને રહેજો બ્લોગમાં. અત્યારે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ ધંધુકા. સફરમાં ખૂબ જ મજા આવી, અમારા હરમાનભાઈ પણ ખૂબ આનંદિત થઈ ગયા. અને આ બધો આઈડિયા હરમાનનો જ હતો કે ભાઈ અમારે બસમાં જવું છે, ટ્રેનમાં જવું છે, બધે ફરવું છે. તો ખરેખર આજે આ બધા સફર કરીને ખૂબ જ મજા આવી. અને હજી પણ એક નવી સફર પણ અમે કરવાના છીએ, તો એની તમને સરપ્રાઈઝ આપવાની છે. એટલે આ ભાઈને તો ખરેખર શાહરૂખ ખાન વાળી જ ફિલિંગ આવતી હતી કે ભાઈ હું દરવાજા ઉભો રહું, કાજલ આવે, પછી ચેન્નઈ એક્સપ્રેસ ની દીપિકા આવે. પણ એવું બધું ખાલી પિક્ચરોમાં જ થાય, રિયલમાં ના થાય. અત્યારે તો ટ્રેનમાં ખાલી ટીટી આવે અને ટિકિટ ચેકર આવે અને ટિકિટ ચેકિંગ થાય. બાકી કાજલ કે દીપિકા રિયલમાં ના આવે. અને બીજી વાત
કે હવે અમે અહીંયાથી બહાર જઈશું અને અમારું જૂનું ગામ છે બાજરડા, પહેલાં ત્યાં જવાનું છે, તો બને રહેજો બ્લોગમાં. તો અત્યારે અમે બેસી ગયા છીએ ધંધુકા રેલવે સ્ટેશનથી રિક્ષામાં અને જઈ રહ્યા છીએ ધંધુકા માર્કેટ, જ્યાંથી માતાજીના ફુલહાર અને ધજાને લેવાનું છે અને એ લઈને આજે જવાનું છે અમારા ગામ, કારણ કે આજે બીજું નોર્થનું છે. બાજરડા પહેલાં જઈશું અને પછી ત્યાંથી જઈશું તરાડિયા. તરાડિયા મારું ગામ છે, ત્યાં કુડિયરમાના દર્શન કરવા જવાનું છે. બન્યા રહેજો બ્લોગમાં, આજે ખૂબ જ મજા આવશે. તો મિત્રો, અત્યારે ફાઇનલી હું પહોંચી ગયો છું અમારા જૂના ગામ બાજરડા. તમે જોઈ શકતા છો પાછળ જૂનું મંદિર છે મા ખોડિયારનું અને આ મારું ગામ છે. જો કે અહીંયા કોઈ અત્યારે રહેતા નથી, બધા જ લોકો અમદાવાદમાં રહે છે અને આ મારું જૂનું ગામ છે ને અહીંયાથી મારા દાદાના દાદા લોકો, કયા દાદા એ તો મને નથી ખબર, પણ બાજરડાથી અમારા અમુક દાદા જતા રહ્યા હતા નાના તરાડિયા, તો ત્યારથી અમારું ગામ છે નાના તરાડિયા. પણ અમારું મેઇન જૂનું ગામ છે બાજરડા. તો દર વર્ષે નવરાત્રિમાં હું બીજના દિવસે અહીંયાથી ચાલીને ખોડિયારમાંની ધજા લઈને અમારા એ ગામ જતો હોઉં છું નાના તરાડિયા. અને તમારા માટે સરપ્રાઇઝ પણ એ જ હતી કે અમે બસમાં ફરી લીધું, પછી ટુ વ્હીલરમાં ફરી લીધું, રિક્ષામાં ફરી લીધું, ટ્રેનમાં ફરી લીધું અને હવે છેલ્લે અમે અહીંયાથી ચાલીને જઈ રહ્યા છીએ અમારા ગામ. તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો, અત્યારે અમે ધજા લઈને જઈ રહ્યા છીએ અમારા ગામ બાજરડાથી નાના તરાડિયા. તો ખૂબ મજા આવવાની છે. કેટલા કિલોમીટરનું ડિસ્ટન્સ છે એ મને ખબર નથી, પણ થોડુંક જ છે, વધારે દૂર પણ નથી. મા ખોડિયારની કૃપાથી અમે ચાલવાનું શરૂઆત કરી રહ્યા છીએ અને બન્યા રહેજો બ્લોગમાં, ખૂબ જ મજા આવશે. અમારા ગામડાના આસપાસના નજારા અને અમારા ગામડું તમને બતાવીશું, તો બન્યા રહેજો બ્લોગમાં. મિત્રો, અત્યારે ચાલવાનું શરૂ કરી દીધું છે. સમય થયો છે 9:39. જોઈએ છે અમારા ગામ પહોંચતા કેટલી વાર લાગે છે. આવો રસ્તો છે કાચો પાકો. અત્યારે બાજરડાથી હજી નીકળ્યા છીએ અને જવાનું છે નાના તરાડિયા. કુડલમાં પર ખૂબ અતૂટ વિશ્વાસ છે, ભરોસો છે, એટલે દર વર્ષે હું નવરાત્રિની બીજના દિવસે બાજરડાથી તરાડિયા ચાલીને જતો હોઉં છું. આટલા ટાઈમથી વ્લોગ નહોતા બનાવતા, એટલા માટે તમને ખ્યાલ નહીં હોય, પણ હવે વ્લોગવાળું જીવન એવું થઈ ગયું છે કે શું કરીએ છીએ, ક્યાં જઈએ છીએ, કેવી રીતે જીવન જીવીએ છીએ એ બધું જ લોકોને જણાવતા હોઈએ છીએ અને મજા આવે છે. એટલે બન્યા રહેજો વ્લોગમાં, હજી આગળ પણ અમે તમને અપડેટ આપતા રહીશું. તો મિત્રો, ચાલતા ચાલતા 1.5 કલાક થઈ ગયો છે, 2 કિલોમીટર જેટલું કાપી દીધું છે અને ચાલી રહ્યા છીએ. સરસ મજાનો તડકો થઈ ગયો છે આજે બી. અમે ઘણો પ્રયત્ન કર્યો હતો કે અહીંયા વહેલા પહોંચીએ, તો ઠંડા પોરમાં જ ગામ સુધી પહોંચી જઈએ, પણ તોય લેટ થઈ ગયું છે. ચાલી રહ્યા છીએ ધીમે ધીમે. પાણી 1 ગ્લાસ થઈ ગયું છે, જો કે ખોડિયારમાંનું નામ લઈને
ધીમે ધીમે ચાલી રહ્યા છીએ. અને હવે તો અમારા ગામનો સીમાડો નજીક આવી ગયો છે, અમારા ગામના સીમાડે પહોંચી ગયા છીએ. આ તમે કદાચ જોઈ શકતા હશો પાછળ એક મંદિર છે નાનું એવું, એ અમારા ગામનો સીમાડો છે, મહાકાળી માનું મંદિર છે. અને અહીંયાથી અમારું ગામ નાના ત્રાડિયાની હદ ચાલુ થાય છે. અને અહીંયાથી હજી ચાલીને અમારે જવાનું છે અમારા ગામ સુધી. તો બોલો ખોડિયાર માધગી જય. તો બને રહેજો તમે પણ વ્લોગમાં, આવી જ રીતે તમને ઘણી બધી અપડેટ આપતા રહીશું. અને અમારા ગામ સુધી અમે કેટલી વારમાં પહોંચીએ છીએ ને અમારું ગામ કેટલા કિલોમીટર છે એ ત્યાં પહોંચીને પણ તમને જણાવી દઈશું, તો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અમારા ગામ નાના તરાડિયા, અને સમય લાગ્યો છે રાઈટ 1 કલાકનો. 9:39 અમે ચાલવાની શરૂઆત કરી હતી અને 10:39 રાઈટ 10:39 અમે અહીંયા પહોંચી ગયા છીએ નાના તરાડિયા. રાઈટ 1 કલાક થયો છે અને ડિસ્ટન્સ હતું 4 કિલોમીટરનું. 4 કિલોમીટર કાપતા અમારે રાઈટ 1 કલાક થયો. અને હવે તમે જોઈ શકો છો આ પાછળ અમારું ઘર આવી ગયું છે. અને હવે અંદર જઈએ છીએ અમે ખોડિયારમાના મંદિરે, તો બન્યા રહેજો વ્લોગમાં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ, અમે અમારા ગામ માતાજીના દર્શન પણ કરી લીધા છે અને ચાલીને આવ્યા, ખૂબ થાકી ગયા છીએ એટલે હવે ટાઈમ થઈ ગયો છે આરામ કરવાનો. તો તમે જોઈ શકતા છો પાછળ અમારું ઘર છે, ત્યાં હવે અમે આરામ કરીશું. અને અમારા ગામમાં ફરવા જઈશ એની પણ તમને ટૂર કરાવીશ, તો એ નેક્સ્ટ પાર્ટમાં તમને જોવા મળશે. તો ત્યાં સુધી બન્યા રહેજો બ્લોગમાં. બધાના જય માતાજી, જય મા ખોડિયાર.